અત્યારે આ સુપર નેપિયરમાં પાણી ચાલે છે, કેમ કે વરસાદ વરહો બહુ, પરંતુ એક ધારો વરહો અને હવે કાંઈ ઈંધાણ નથી વરહવાના, તો પછી પાણી તો પાવું પડે. તો પાણી ચાલુ કરી દીધું નેપિયરમાં, આગળ કલાક પહેલાં કર્યું, તો સુપર નેપિયરમાં પાણી હાલે છે. અને બસ આગળ દશક વાગે, 8:30 થયા છે, એટલે મેંદડા જાય, સરકારી કામ ચાલુ કરવાનું હોય બધું, એટલે એ કરવું તો જોહે જ, એમ તો નહીં હાલે, તો એ સરકારી કામનું કરી નાખીએ બધું, કેમ કે એના વગર તો કાંઈ થવાનું નથી. EWSનો દાખલો અત્યારે માગે છે બધા, તો એમાંય લોચાવાળું છે, તો એ કરવું જોઈએ. એકાદ બે દિવસમાં કે ત્રણ દિવસમાં થઈ જાય પછી આપણને એડમિશન મળી શકે, તો ક્યાંક એડમિશન લેવાય જવું પડે, તો એ એડમિશનનું કરવું જોઈએ. અત્યારે તો બસ બેહું બેહુંનું થઈ ગયું, દૂધનું થઈ ગયું હોય બધું કમ્પ્લેટ, ને આ પાણી હાલે છે અહીંયા, ને મજૂર છે. આપણે આ 4-5 દિવસથી નીંદવાનું કામ ચાલુ છે, હાથી હાલે છે, ખેડૂતને બધું કામ ભેગું જ હોય. અને આમ તમને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધી જમીન આપણી જ છે, એટલે ટૂંકમાં બધે પહોંચવું હોય થોડુંક અઘરું પડી જાય. બેહુંનું કરવું, દૂધનું કરવું, ખેતીનું કરવું, દવાનું કરવું, ટ્રેક્ટરોનું કરવું. જોકે ટ્રેક્ટરોનું અત્યારે બંધ હોય એટલે ઉપાધિ ના હોય ચોમાહામાં, પણ જેવું સિઝન શિયાળાનું આવશે એટલે પછી ચાલુ. ચાલો હવે બધું કરીને પછી આજે સરકારી કામ કરી આવીએ. હજી નાવું બાકી છે, નાહી ધોઈને જઈ. તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અથવા તો ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર પ્રેસ કરી દો. અને અહીંયા આપણું ઇન્સ્ટાગ્રામ આવતું જ હશે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું ના ભૂલતા, કેમ કે આપણે બંને જગ્યાએ તો ચાલુ રાખીએ છીએ, પરંતુ ઇન્સ્ટાગ્રામમાં અત્યારે બંધ છે, કેમ કે હમણાં કાંઈ પહોંચાય એવું નથી. વ્લોગ માંડ કમ્પ્લીટ થાય છે, તો આજે તો 9:30 વાગ્યા સવારના અને વ્લોગ ચાલુ થઈ ગયો છે. બાકી દરરોજ આપણે 3-4 વાગ્યે શરૂ કરવાનો ટાઈમ મળે છે, પરંતુ ગમે ત્યારે ડેઇલી વ્લોગ આપણો ક્યારે હજી સુધી એકય બ્રેક નથી આવી. એક શોર્ટ્સ નાખવી પડી હતી તે દિવસે હું જૂનાગઢ ગયો હતો, પરંતુ આખો દિવસ ફેલ ગયો, ના એડમિશન મળ્યું ના વ્લોગ થયો આપણો કાંઈ. તો કંઈ વાંધો નહીં, ચાલો આગળ જોતા રહેજો તમે છેલ્લે સુધી, સ્કીપ ના કરતા, કેમ કે આપણો વ્લોગ દેશી ટાઈપનો વ્લોગ છે, દેશી ફાર્મિંગ, તો આમાં ક્યારેક ક્યાંક કટકો તમારા કામનો હોઈ શકે. તો છેલ્લે સુધી જોતા રહેજો, એન્જોય કરજો અને મજા આવે. તો આપણે ચેનલની લિંકને તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો. ચાલો હવે આગળ મળતા રહીશું. ઉપર નેપિયરમાં નીંદામણનો થોડોક વધારો થઈ ગયો છે, પરંતુ એમાં દવાએ કોઈ છટાય નહીં, કેમ કે આપણે ઢોરને ખવડાવવું હોય એટલે તો એને નીંદવું જ પડે. પરંતુ માંડવીનું પહેલાં કરી લઈ, એમાં કાંઈ તકલીફ નહીં પડે નીંદવામાં, તો પછી નીંદશું, પહેલાં માંડવી નીંદી લઈએ. તો 2 વાગી ગયા છે, આ 2 ભેંસ છોડીને જવું છે, બીજું છોડી મૂક્યું, આલસ્યું થઈ ગયું છે, પાણી પીતા એમ છોડે જાય. ને બસ આ EWSનો દાખલો હવે નીકળી ગયો, એટલે આજે 5 વાગે નીકળી ગયા છે કમ્પ્લેટ, જે EWSનો દાખલો કઢાવવાનો હોય. બહુ લાંબી પ્રોસેસ થયેલી, માની લો ગુરુ શુક્ર શનિ ઓલમોસ્ટ 4-5 દિવસ છે નીકળો. તો તમે ન કાઢ્યો હોય તો EWSનો દાખલો કઢવી લેજો, કેમ કે બહુ જ જરૂરી છે, નકર કોલેજમાં ક્યાંય એડમિશન મળવાનું નથી. તો એ કઢવી લેજો અને બહુ ભેહું લઈને જઈ. આજ ભેહુંનું તમને વધારે નહીં દેખાડું, નકર તમે કાયમ ભેહું જોઈને બોર થઈ ગયા હો. તો બસ આજે બીજું કાંઈ હતું નહીં, સવારે પાણી ચડાવ્યું હતું, અત્યારે તો લાઇટ વહી જાય એટલે પછી હાલે નહીં, જુગાડ છે, પણ એ અત્યારે કામનો નથી, આપણે ઉનાળા માટે રાખો હોય બેસ્ટ. તો અત્યારે કાંઈ વાંધો નહીં, હાલો ભેહું ભેહું લઈને જઈ, પછી હું વિચારીએ રોકાઈ કે આવતા રહી કે કાંઈ ઉપાધિ જેવું હોય નહીં. અને અહીંયા એક ભેં રાખીને સારું નીણ આવી ગઈ છે, આ 2 ગાવડાને ને પારુને ને એક પાડી રાખી એને સરવા આવી ગયા છે, અહીંયા નીરવ લઈને વયો જાય એટલે કાંઈ ઉપાધિ ન હોય. તો હાલો હવે ત્યાં જઈને અને સારીએ, જરીક મોબાઈલ વધારે લઈ જાય છે, હવે જરીક ગિમ્બલ જેવી કંઈક જરૂરત છે. પણ તમે સબસ્ક્રાઈબ નથી કરતા તો કાંઈ નહીં થાય, સબસ્ક્રાઈબ કરો એટલે બધું ધીમે ધીમે ટોટલી વસ્તુ આવી જાય. ચાલો તો હવે મળીએ, પછી ક્યારેક ક્યાં મળવાનું થાય એ જોઈએ. તમે વિડીયો સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જોજો, સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો અને આપણી લિંક બધે શેર કરી દેજો. તો ભેહું લઈને અડધો પૂગી ગયા, આ 2 જ વાહે રહી ગયા, ખાડું તો મરવી ગયું છે, આ 2 કંડવે ભાઈ જબરા, 2 કરતાં ખાડું આખું હારવું રાખવું હારું. ને ઓલા કાચબાની એક ક્લિપ નાખું, તમને જોવાની મજા આવી છે કદાચ, તો હજી ક્લિપ નાખું. ગુંડો આ સરખા હિસાબ કર્યો કાચબાટુંથી અને શૂટિંગ કર્યું થોડુંક એવું ક્લિપ, તો અહીંયા નાખું, ક્લિપ કેવી લાગે એ કહેજો.
ને કા વાળ અણી કાટે હે પણ ભલે કાટે પેલા કાચબાની ક્લિપ જોઈ લ્યો क्लिप तमने केवी लागी कॉमेंट में जणावजो अने एक लाइक थी जाए अपना काचबा माटे तो लाइक करी नाखजो। हवे हालो सारी है निराते टाटो पवन ही नहीं आवतो गर्मी थाय फूल बे हवा बेसी गया अर्धा पूगी गया है अर्धा पूगी गया है नगड़ी सींडू बंद कर दी व्हाइट एट वाड़ो बंद थी जाए अंदर सरसी निराते हालो न्या जाइन पी धामो नाखी गेहूँ बेहू अँ आ गयू है ने सरे है જવા વાહ ખડ હે જબરું અબરું ખાય ને પછી તકો કરીએ એટલે પછી બીજી પીતે વારો તો સરે હે નિરાય તે આપણે ઊભા આપણે જ કાંઈ કામ હોય નહીં અહીંયા વાહે લાકડી ઉપર લાકડી ખોટી વજન કરે છે ડોબન મારવાનું તો હોય નહીં તો એ સારી હે નિરાય તે નિરાય તે ને બસ એ તો એનું મશીન જેવું હાલે એવું સરે આપણે જ કાંઈ હોય નહીં તો સારું હાલો સરવા દો ઘડીક ઘડીક નહીં હાઈ જૂતી સરે હે પાણી ભરવા ગયો તો એટલે દઈને પછી મારે પાછું ભઈ જવું કેમ કે વા નેપિયરમાં ઓલું કરવાનું છે શું કરવાનું છે પાણી વારવાનું ચાલો પાણી વારીએ પેલાને દઈ દઈ પાણી ગોવરને તો અત્યારે પાછો એ જ જગ્યા ઉપર આવી ગયો છું તો જુઓ પાછળનું બેકગ્રાઉન્ડ બેહું બેહુંનું કરે મેં મૂક્યો વાગ્યા હશે ચાર જેવો ટાઈમ થઈ ગયો હે ચારક વાગ્યા હે ને બસ સવારે તો શું કર્યું આપણે કે ઈ ડબલ્યુસનો દાખલો ભાઈ કઢાવવો બહુ મુશ્કેલ આજે આપ્યો હોય હવે તાલુકામાં ગામનું તમારા ગામનું નામ જ્યાં આવતું હોય મામલતદાર હોય જવું પડે અને તાલુકામાં આવતું તાલુકામાં આપવો પડે એટલે ત્યાં આપ્યો હે અને એ હવે કાલે નીકળશે તો પ્રોસેસ લગભગ આજે છ દિવસ જેવી થઈ ગઈ તો તમે એડમિશન લેવાનું વિચારતા હોવ તો પહેલાં કાં તો જ્ઞાતિનો દાખલો હતો તો ઈડબલ્યુએસનો દાખલો તમારે કરાવવો જ જોઈએ મેં નહીં હાલે એટલે નહીં 100% નહીં હાલે એક પણ કોલેજ એડમિશન નથી આપતી એના વગર તો એ કરાવવો જ જોઈએ કમ્પ્લેટલી તો ના કરાવ્યો હોય તો હું કહેવા માગું છું એટલું કે ઈડબલ્યુએસનો દાખલો તમે કરાવી લેજો કેમ કે એના વગર જરાય નહીં હાલે અને હા ઈડબલ્યુએસનો દાખલો નહીં હોય તો તમને એડમિશન ક્યાંય નહીં મળે તો ઈડબલ્યુએસનો દાખલો કરાવવો જરૂરી છે તો ઈડબલ્યુએસનો દાખલો તમે કરાવી જ લેજો અને અત્યારે હું બેહું બેહું ત્યાં મૂકીએ હોન ઘડીક ત્યાં જોતો હોય પછી મારા પપ્પાનો ફોન આવ્યો એટલે અહીં આવતો રહ્યો આપણે આ સુપર નેપિયરમાં પાણી ચાલુ કર્યું છે અત્યારે સવારનું હાલે જ છે એટલે એમ કે પણ પછી વચ્ચે મેંદડા જતા રહ્યા હતા તો આજે તો કમ્પ્લીટ બધું થઈ ગયું એમાં અને ઘણા પુરાવા જોઈએ છે ઈડબલ્યુએસના દાખલામાં આપણું આધાર કાર્ડ પછી લિવિંગ સર્ટિફિકેટ અને આપણો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને મેં ફોટો કઢાવ્યો હે જો અહીંયા હું સ્ક્રીન ઉપર મૂકી દઈશ પાસપોર્ટ સાઈઝનો અને આપણા પપ્પાનું જોઈએ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પછી આપણું રેશન કાર્ડ એટલે કે શું કહેવાય કૂપન દેશી ભાષામાં કહીએ તો અને પછી લાઇટ બિલ અને આપણે જે વેરાની પોંચ હોય વેરાની પોંચ બસ આટલું જોઈએ તો આ બધું ના હોય આ પછી આવકનો દાખલો જોઈએ તો એ આવકનો દાખલો પહેલાં કઢાવવો પડે તો કદાચ તો એક દિવસમાં નીકળી જાય પણ ના નીકળે બે દિવસની વાર લાવે કે આવકના દાખલા કઢાવવામાં તો એ જોઈએ આવકનો દાખલો તો ઘણા પુરાવા જોઈએ પછી આપણા પપ્પાનું લિવિંગ સર્ટિફિકેટ જોઈએ મેઇન મુદ્દો અને મેઇન વાત તો એ છે કે પપ્પાનું લિવિંગ સર્ટિફિકેટ ઘણાના પપ્પાનું નથી મળતું
તો મેઇન તો એ જ છે કે એ જ જોઈએ ખાસ તો એ જ જોઈએ અને હા એટલા પુરાવા મેં તમને કીધા બધા જ જોઈ અને આપણા પપ્પાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈ તો એ બધું જ જોઈ અને અત્યારે હું એ જગ્યા ઉપર ઊભો છું કે જે આપણો ફર્સ્ટ બ્લોગ હતો ને તેનો થંબનેલ અહીંયા ક્લિક કરેલો હતો મેં પે ફર્સ્ટ બ્લોગનો થંબનેલ આ જગ્યા ઉપર ક્લિક કરેલો હતો અને એ વ્યૂ અત્યારે લગભગ 100 એ પૂછવા આવ્યા હે તો ના જોયો એ લોકો જોઈ આવો એટલે 100 વ્યૂ કમ્પ્લીટ થઈ જાય અને આપણે થંબનેલનું બેનર ચેન્જ કરી નાખીએ ચાલો તમે ના જોયું તો જોઈ આવો અને હું હવે આમાં પાણી કામ ચાલુ જ છે તો વારીએ થોડું કામ જઈને જોઈ લગભગ 25 મિનિટ જશે એવું લાગે છે ચાલો વારીએ બસ હવે આજે બીજું કાંઈ કામ છે નહીં પરંતુ છેલ્લે સુધી જોજો આમાં તો ક્યારેક કયું કામ આવી જાય એનું કાંઈ નક્કી ના હોય અત્યારે અહીં પછાટે આવીને બેઠો છું અને થંબનેલ એડિટ કરી લઉં કેમ કે તમને થંબનેલ વગર તો જોવાની મજા નહીં આવે તો થંબનેલ તો જોઈ જ આપણે વિડીયોમાં અમુક વિડીયોમાં સારા બને અમુકમાં નો બરોબર બને કેમ કે આપણે હજી નવું નવું ચાલુ કર્યું ને આપણે બધું એક જ મોબાઈલમાં કરીએ છીએ એટલે પછી આપણને એક તો મને હજી થોડુંક ફાવે ન ફાવે એવું હે શીખીએ ટૂંકમાં શીખીએ તો થાય બાકી કાંઈ થાય નહીં તો જેવો થંબનેલ બનતો હોય એવો પરંતુ વિડીયો તો એક નંબર જ બનતો હશે અને વિડીયોમાંય ખામી હોય તો તમે કોમેન્ટમાં કહી શકો કે ભાઈ તમારા વિડીયોમાં આ ખામી છે સુધારજો એટલે તમે થોડુંક પબ્લિક વધે તો ચાલો એ હું એડિટ કરીને પછી આજના વિડીયો બધું કમાન્ડ કરી દઉં કમ્પ્લીટ તો ચાલો એ હવે થંબનેલ એડિટ કરી લઉં મેં થંબનેલને એવું તો એડિટ કરી લીધું પરંતુ ખેડૂત લોકોને પાછી એ જ મૂંઝવણ વરસાદની વૈરહો અમારે એ આ જગ્યામાં વૈરહો થોડાક દિવસો 10-12-15 દિવસ વેરો એક ધારો પણ કેવો છાટા આવે ને એવું ગારા જેવું અત્યારે તમને ઉનાળો સારો હોય એવું લાગે છે આ બાજુ આવો તો આ બાજુ શું લગભગ જગ્યાએ એવું જ છે તો હવે ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે વરહી જા માલ ઢોરને ખાવા નહીં ગીરમાં ક્યાંય પાણી નહીં તો પછી અને ખેડૂને અત્યારે પાણીની જરૂર છે તો હવે વરહી જાય તો સારું તો બધા આપણે પ્રાર્થના કરીએ તમે પ્રાર્થના કરો કે વરહી જાય તમારે જમીન બમીન હશે ખેતર હશે ના હોય તોય તમે જે ખાવ છો એ તો ખેતરમાંથી જ આવવાનું હોય તો એ ખેડૂ માટે પ્રાર્થના કરો કે આ વરહી જાય તો એટલી પ્રાર્થના જરૂર કરજો બધા ને હું અહીંયા પાણી વારું જ છું ને થંબનેલ એડિટ થઈ ગયો હે તો આ એક ઉપરવાળાને કંઈ હવે વરહી જા વાલા બધા ખેડૂ રાહ જોવે છે ગીરમાં ક્યાંય પાણી નહીં માલને પાવા ખળ નથી થયું આપણે એ તો ખુલ્લું હે એટલે બાકી જ્યાં ઝાડવાનો ઓથ આવે ત્યાં હજી ખડે નથી થયું કે માલઢોર ચરી શકે તો એક જ વાત છે અત્યારે કે હવે વરહે તો આ બધું શક્ય હે તો હવે વરહી જાય તો સારું ઉપરવાળાને એક જ પ્રાર્થના હે કે હવે વરહી જા વાલા વરહી જા